How this will help value for the I think everyone can see the graph of Indian Tibetan is going up, and we are on a high right now, and Indian Tibetan is doing wonders. Everyone is able to see the results that are coming because of the UTT, the government support, or the state government support for the players. Namaskar. Atre upasthit tamam mehmanano आप सर्वे हार्दिक स्वागत छे। कॉमनवेल्थ गेम्स इंटरनेशनल मल्टी स्पोर्ट्स इवेंट जे आंतरराष्ट्रीय कक्षा नु जेमा एथलेट्स भाग लेता होय छे अने ओडिसा मा योजायेल आ स्पर्धा मा श्री हरमित देसाई ना सम्मान समारोह मा आज आप सौ सुमूल पटांगण मा उपस्थित छो। कार्यक्रम नी शुरुआत दीप प्रागट्य थी કરી આપણે આગળ વધીએ। હું તમામ મહાનુભાવો, માનનીય ઈશ્વરસિંહ સાહેબ, હરમિતભાઈ, મેડમ દર્શનાબેન, તમામ મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम संध्या दीप नमोस्तुते। દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત આપણે કરી અને હવે આપણી આ સંઘ શક્તિ, આ દેશનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ, સુરતનું ગૌરવ, આવી તમામ ગૌરવ પદ
ગાથા અને જ્યારે સુરતના તમામ અગ્રણીઓ આજે ઉપસ્થિત છે ત્યારે આપણે 5 મિનિટ પ્રાર્થના કરી સંઘ શક્તિ કેવી રીતે આગળ વધારી શકાય પ્રાર્થના થાય અને ત્યાર પછી કાર્યક્રમની શરૂઆત કરીએ. તો રજૂ કરીએ છીએ પ્રાર્થના. આપણો ધ્યેય એક લક્ષ્ય વસંતભાઈ અને મુકુલભાઈ ચોકસી સુરતના નામાંકિત ડોક્ટરો શ્રી મુકુલભાઈ આપણો ધ્યેય એક જ લક્ષ્ય એક અને મંત મન અંતઃકરણ એક એવી એક સરસ મજાની પ્રાર્થના કર્યા બાદ અત્રે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવા માટે આપણે તૈયાર થઈએ. આપણી વચ્ચે આજે સુરત અને ગુજરાતના ખાસ કરીને સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે, શ્રી હરમિતભાઈ દેસાઈ ઉપસ્થિત છે. હું અમારા સંઘના ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક સાહેબને વિનંતી કરીશ કે સૌ પ્રથમ આપણી વચ્ચે ખૂબ જ અમૂલ્ય સમય ફાળવીને સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત થયા છે, એમનું સ્વાગત કરે.
સાહેબને વિનંતી કરું કોઈ રોકાય અને શ્રી હરમિતભાઈ દેસાઈ જેમના સન્માન સમારોહમાં આજે આપણે ઉપસ્થિત થયા છે એમનું પણ સ્વાગત સાહેબ કરે. મેડમ દર્શનાબેનનું સ્વાગત અમારા મેનેજિંગ ડિરેક્ટર સાહેબ કરશે. એપીએમસી ના ચેરમેન શ્રી રમણભાઈ જાની સાહેબ ઉપસ્થિત છે. હું અમારા બળવંતભાઈ સાહેબને વિનંતી કરીશ કામરેડના કે તેમનું સન્માન કરે. સુરત શહેરના મેયર સાહેબ શ્રી જગદીશભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે. મેયર સાહેબનું સન્માન કરવા માટે હું અમારા બોર્ડ ડિરેક્ટર બારડોલીના શ્રી અજીતભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરે. સભામાં સુગર ફેક્ટરીના ચેરમેન શ્રીઓ જો કોઈ હોય તો ડાયસ પર આવવા વિનંતી છે. સમીરભાઈ સાહેબ, કિરીટભાઈ સાહેબ, બળવંતભાઈ સાહેબ આપ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાઓ. આપણી વચ્ચે ઉપસ્થિત છે સુરતના શ્રી નીતિનભાઈ ભજિયાવાળા. એમનું સ્વાગત કરવા અમારા સંસ્થાના બોર્ડ ડિરેક્ટર શ્રી મુંડાભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. શ્રી મુકેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે હું અમારા ડિરેક્ટર શ્રી પ્રવીણભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. એમનું સ્વાગત કરવા માટે હું અમારા સંસ્થાના બોર્ડ ડિરેક્ટર શ્રી ભરતસિંહભાઈને વિનંતી કરીશ. છે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ અને સુમુલ ડેરીના બોર્ડ ડિરેક્ટર પણ છે તેઓ. તેમનું સન્માન કરવા માટે હું અમારા સંઘના મેનેજિંગ ડિરેક્ટર સાહેબને વિનંતી કરીશ. સાહેબને વિનંતી કરું કે ડાયસ પર ઉપસ્થિત તમામનું સ્વાગત કરે. ડોક્ટર મુકુલભાઈ ચોકસી, ડોક્ટર મુકુલભાઈ ચોકસી અને ઉપસ્થિત તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. સ્કૂલના આ સંઘના કહેવાય ને કે ડિઝાયરેબિલિટી અને એબિલિટી બંને હોય અને એ ડિઝાયરેબિલિટી અને એબિલિટીને કાર્યક્ષમતામાં પરિવર્તક કરનારા અમારા સંઘના સૌના લાડકા અમારા ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક સાહેબનું સન્માન કરવા
હું અમારા મેનેજિંગ ડિરેક્ટર સાહેબને વિનંતી કરું છું. લીડરશીપમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ડિઝાયરેબિલિટી અને એબિલિટી. આ બંનેનો સમન્વય અને તેનું ચોક્કસ એક્શન પ્લાનમાં રૂપાંતર, એટલે શ્રી રાજુભાઈ પાઠક સાહેબ. આજના આ પ્રસંગમાં સ્વાગત પ્રવચન માટે અમારા સંઘના ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક સાહેબને વિનંતી કરું છું કે તેઓ સ્વાગત પ્રવચન અને પ્રસંગો અનુસાર આપણને. આજરોજ ભાઈ શ્રી હરમિતના સન્માન સમારંભમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર આદરણીય શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ જો કરે છે, એવા બેન શ્રીમતી દર્શનાબેન જરદોશ, અમારા સૌના વડીલ સુરત એપીએમસીના ચેરમેન આદરણીય શ્રી રમણકાકા, સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી ડૉક્ટર જગદીશભાઈ, મારા પરમ મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિનભાઈ, સહકારી અગ્રણી સુરેશભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન અનિલભાઈ, ઉદ્યોગપતિ વસનભાઈ, મારા મિત્ર ડૉક્ટર મુકુલભાઈ, અને જે વિસ્તારમાંથી હરમિત આવે છે એ વિસ્તારમાંથી રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરે છે, અને મારા મિત્ર ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, કારણ કે મૂળ નિવાસી ઓલપાડ છે હરમિતનું, મારા સાથી બોર્ડ ડાયરેક્ટર શ્રી, ઉપસ્થિત સુગર ફેક્ટરીના ચેરમેનશીઓ, સહકારી અગ્રણીઓ, હરમિતના પરિવારજનો, સ્નેહી મિત્રો, સૌનો આપણા ગુજરાતનો ગૌરવ, આવા ગૌરવને આપણે પ્રોત્સાહિત નહીં કરીએ તો આપણે નગુણા ગણાઈએ. તો આવા ભાવ સાથે એક વિચાર આવ્યો અને અમે કાયમ સહકારી પ્રવૃત્તિથી સ્પોર્ટ્સમાં દરેકને પ્રોત્સાહિત કરવાનું કામ અવિરતપણે અમે કરતા જોઈએ છીએ. આવા પ્રસંગે આપ સૌનું હૃદયપૂર્વક હું સુમૂલ પરિવાર અને સહકારી પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મેં મંત્રીશ્રીને વાત કરી હતી કે આપણા વિસ્તારમાં આખા વિસ્તારનું નામ રોશન કર્યું છે, તો આપણે એમનો સન્માનનો કાર્યક્રમ રાખવો છે. મને કે તમે જ્યારે અનુકૂળ ત્યારે કહી દેજો, હું આવી જવા. મને કહેતા આનંદ થાય છે કે મંત્રીશ્રી તારીખ મેં લખાવી હતી પણ ભૂલી ગયા હતા, પછી કોમ્યુનિકેશન નહીં થયું હતું, એટલે ગઈકાલે મેં ફોન કર્યો તો કલકત્તા હતા, મને કે બધા કાર્યક્રમ રદ કરીને હું સીધો ગાંધીનગરથી આવી જવા અને પાછો ગાંધીનગર જતા. આ વિસ્તાર અને કામ અને આપણા પ્રત્યેની ભાવના ઉજાગર કરે છે. કાર્યક્રમ માસ નથી, ક્લાસ કાર્યક્રમ છે, ક્વોલિટી પીપલનો કાર્યક્રમ રાખ્યો છે, નાનકડો કાર્યક્રમ છે,
પણ કાર્યક્રમના હાર્દને સમજીને એમણે આ કાર્યક્રમને પ્રાયોરિટી આપી એ બદલ દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાનો તરફથી પણ એમને હું હૃદયપૂર્વક આભાર બી માનું છું અને આવકારું બી છું. સહકારી પ્રવૃત્તિમાં બેન સરિતા હોય, હરમિત હોય, સ્પોર્ટ્સમાં કોઓપરેટિવ, દરેક ક્ષેત્રમાં સહકારી રીતે એન્કરેજિંગ કરે છે. લગભગ મને યાદ છે તો તે વખતે સરિતાને સરિતા ગાયકવાડનો કાર્યક્રમ સાહેબની જન્મજયંતિ પ્રસંગે અમે અમારું THRનું ઉદઘાટન બી હતું અને ત્યારે કાર્યક્રમ રાખ્યો હતો ને 68 વર્ષ સાહેબના પૂર્ણ થયા હતા. મોદી સાહેબના 68મા વર્ષમાં આવ્યા તો 68 લાખ રૂપિયાની અમારા કોઓપરેટિવના લોકોએ ભેગા કરીને આર્થિક મદદ કરવાનું કામ પણ આ સહકારી પ્રવૃત્તિથી કર્યું છે. સહકારી પ્રવૃત્તિ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં જે તે વખતે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ખેલ મહાકુંભની શરૂઆત કરીને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં જે ગુજરાતમાં પડેલી શક્તિ હતી એ શક્તિને બહાર લાવવાનું ભગીરથ કાર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. એમાં અમે પણ અવિરતપણે ફૂટબોલની ટુર્નામેન્ટ હોય, રેસલિંગની ટુર્નામેન્ટ, નેશનલ રેસલિંગની ટુર્નામેન્ટના સ્પોન્સર પણ અમે કોઓપરેટિવના લોકો બન્યા હતા. ગત જ ઇન્ડોર સ્ટેડિયમમાં થઈ હતી. આ પ્રકારે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં આપણા દક્ષિણ ગુજરાતમાં જે પડેલી પ્રતિભાઓ છે એ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનું કામ આ સહકારી પ્રવૃત્તિના માધ્યમથી કરી રહ્યા છે. ત્યારે હરમિત પણ ટેબલ ટેનિસમાં 21મી કોમનવેલ્થમાં ચેમ્પિયન બન્યો. ત્યારે આપણે પણ બધા સામૂહિક રીતે એનું સન્માન કરતા દક્ષિણ ગુજરાતના તમામ સહકારી આગેવાનો ગૌરવની લાગણી અનુભવે છે. અને આ તબક્કે ભાઈ શ્રી હરમિત ઓલિમ્પિકની તૈયારી કરે છે. ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને દુનિયામાં દેશનું નામ ગૌરવ કરે એવી શુભકામના સાથે સૌનો આવકારું છું. અસ્તુ, ભારત માતા કી જય. આપણી વચ્ચે અમારા સંઘના વાઇસ ચેરમેન શ્રી રેલ આવી હોય કે કોઈ પણ જાતની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોય પણ આખા સુરતને એક પ્રોત્સાહન કરનારું એક નામ છે અને એ નામ છે અને એ નામ ધારક વ્યક્તિ અહીંયા અમારી જોડે ઉપસ્થિત છે એવા છે ડૉક્ટર મુકુલભાઈ ચોકસી. અને ડૉક્ટર મુકુલભાઈ ચોકસી એમના ખબર ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ આપણી જોડે ઉપસ્થિત રહ્યા છે. હું સુરતના તમામ અગ્રગણીઓ જે પણ મહાનુભાવો બધાને એમનું ઉદ્બોધન માટે હું અહીંયા જ્યારે રજૂ કરું ત્યારે એ એમના 2 કે 3 મિનિટના વ્યક્તિત્વમાં એ હરમિત વિશે જે કંઈ કહેવા માગે છે એ આપણે સાંભળીશું. પણ મને એમ થાય કે ડૉક્ટર મુકુલભાઈ ચોકસી ડૉક્ટરના પ્રોફેશનમાં તો છે પણ સાહિત્યના પ્રોફેશનમાં એમણે બહુ જ કહેવાય ને કે ઊંડાણપૂર્વક આ સુરતને એટલું બધું પ્રદાન કર્યું છે. અને પૂરને આપેલા ગીતોમાં પણ મુકુલભાઈ ચોકસીનું ચાલો ફરી પાછા ભેગા થઈએ અને આપણે આજે બધા ભેગા થયા છે બહુ ચોક્કસ ઉદ્દેશ્ય માટે. તો આ ઉદ્દેશ્ય એવો છે કે આપણે આપણો હરમિત એ ઓલિમ્પિકમાં જાય અને જે સાહેબે શુભેચ્છા પાઠવી છે એ બધી જ આપણી પ્રાર્થના ફળે અને તમામ પ્રકારના રિસોર્સિસ એને મળે અને આગળ વધે. હું ડોક્ટર મુકુલભાઈ ચોકસીને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. માન્ય તમામ અગ્રણી મહાનુભાવો, સવિશેષ આ આખા ઉપક્રમનું આયોજન કર્યું એવા આપણા સૌના પ્રિય એવા રાજુભાઈ પાઠકજી, માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ,
માનનીય સાંસદ શ્રી દર્શનાબેન, મેયર ડૉક્ટર જગદીશભાઈ, માનનીય નીતિનભાઈ, અહીંયા તમામ ઉપસ્થિત મિત્રો, મારા પરમ મિત્ર અનિલભાઈ, હરમિતનો પરિવાર, હું ઇનફેક્ટ આજે કોઈ લાંબુ બોલવા નથી માંગતો. આ સમારોહમાં મને સાથે જોડાવા માટે આપ સૌએ યાદ કર્યો સવિશેષ રાજુભાઈએ. આનંદ એટલા માટે થાય છે કે જ્યારે જ્યારે સુરતની કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય છે ત્યારે આપણને બહાર જઈને કહેવાનું એક ગૌરવ પ્રાપ્ત થાય છે કે હું આ સુરતનો છું, તો હું હરમિતના સુરતનો છું, આવું આપણે ક્યાંય પણ કહી શકીએ. હું માત્ર બે પંક્તિ બોલીને બેસી જઈશ, એનાથી વધારે નહીં કહીશ. તો વ્યક્તિગત રીતે પરિચિત છું એના એના પરિવારથી, તો માત્ર બે પંક્તિ હરમિતને અને આપ સૌને અર્પણ કરું છું કે જેને દુનિયા વિજય, વિક્ટરી અથવા જીત કહે છે, જેને દુનિયા વિજય, વિક્ટરી અથવા જીત કહે છે, એ યુવાન હસ્તીને ભારતમાં હરમિત કહે છે. તો શ્રાવણ મહિનો છે, હર હરથી તમામ વસ્તુની શરૂઆત થાય છે, અને મિત એટલે મિત્રતા. તો આવા હર હરથી જેનું નામ શરૂ થાય છે અને મિત્રતાથી જેનું નામ પૂરું થાય છે, એવા શંકર અને મિત્રના સમન્વય થયો એવા કાર્યક્રમમાં આપ સૌ વતી હું ફરી એકવાર મારા વ્યક્તિગત અને આપ સૌના આખા સુરત વતી હરમિતને આવકારું છું, અભિનંદન આપું છું અને આશીર્વાદ આપું છું. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. આપણા સુરત શહેરના મેયર શ્રી ડોક્ટર જગદીશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, સાહેબને વિનંતી કરું કે એમનું ઉદ્બોધન કરે. આજના કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ જે છે એ સુરતના યશસ્વી શ્રી હરમિત દેસાઈ. આ કાર્યક્રમમાં ખાસ સુરતના યુવાનને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા છે એવા રાજ્ય સરકારના આદરણીય ખેલકૂદ અને સહકાર મંત્રી માનનીય શ્રી ઈશ્વરસિંહભાઈ, કાર્યક્રમના ઘડવૈયા અને સુમૂલ ડેરીના સુકાની એવા આદરણીય શ્રી રાજુભાઈ અને એમની સમગ્ર ટીમ, તથા મંચ ઉપર ઉપસ્થિત ગણમાન્ય અતિથિઓ આદરણીય દર્શનાબેન, આદરણીય નરેશભાઈ, આદરણીય નીતિનભાઈ, સહકાર જગતના અને રમતગમત જગતના સૌ આગેવાનો, તથા આપ સૌ સુરતના પ્રબુદ્ધ અને પ્રતિભાને પ્રોત્સાહન આપનારા સૌ મારા સાથી સુરતીજનો, ખૂબ લાંબી યાદી અહીંયા વક્તાઓની છે એટલે વિશેષ વાત ન કરતા મુકુલભાઈએ કીધેલી વાતને બે વાક્યમાં આગળ વધારીને મારી વાત પૂર્ણ કરવાનો છું. સાચે જ એવું ગૌરવ છે, હરમિત સુરતનો છે એ સામાન્ય વાત છે, પણ કોમનવેલ્થ ગેમમાં અને તે પૂર્વે પણ અનેક આવી ઇવેન્ટમાં જેણે સુરતને ગૌરવ અપાવ્યું છે એના માટે એકદમ ફિટ એ કહી શકાય કે સુરત હરમિતનું છે. અને આપણે કહી શકીએ એમ છીએ કે અમે હરમિત દેસાઈ જે ટેબલ ટેનિસમાં આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એના સુરત શહેરના સૌ નગરજનો છીએ. મને એવું લાગે છે કે ખૂબ સારી રીતે આ ઓળખ આગળ વધારી શકાય. હું સમગ્ર સુરત શહેરના તમામ નાગરિકોની આ શુભેચ્છામાં મારો એ સૂર પુરાવું છું કે આગામી ઓલિમ્પિક ગેમ્સમાં પણ સુરત જળહળતી સિદ્ધિઓ પ્રાપ્ત કરે અને એનું માધ્યમ હરમિત બને એવી ઈશ્વરને પ્રાર્થના સાથે ફરી એકવાર મારી શુભકામનાઓ. ધન્યવાદ. હું આપણી વચ્ચે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદબોધન કરે. સૌને નમસ્કાર. આજના હરમિત દેસાઈના સન્માન સમારોહમાં ઉપસ્થિત
અમારા રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, સુમુલડીના ચેરમેન અને જેમના થકી આજે સન્માન સમારંભ થવાનો છે એવા ભાઈ શ્રી રાજુભાઈ પાઠકજી, અમારા વિસ્તારના લોકલાડીલા સાંસદબેન શ્રી દર્શનાબેન, મેયર શ્રી, સૌ મંચસ્થના મહાનુભાવો, અમને આનંદ એ વાતનો થાય છે કે આજે હરમિત દેસાઈ એ અમારા ઉલપાના અમારા મત વિસ્તારના હોય અને ગૌરવની લાગણી અમને ખૂબ અનુભવીએ છીએ કે અમારા વિસ્તારમાંથી પણ આજે ચેમ્પિયન બન્યા છે એટલે અમને લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે ઈશ્વરભાઈ પટેલ સાહેબ બેઠા છે, રાજુભાઈ બેઠા છે, નરેન્દ્રભાઈએ જે ખેલકૂદની ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી ત્યારે એક નાનકડું ઓલપા તાલુકાનું ગામ ઈસનપુર ગામ, એ ગામમાંથી નિર્મલ પટેલ કરીને એ છોકરો હતો અને મેચ સ્પોન્સર કર્યો હતો અને આજે એ છોકરો ભૂટાન અને એમની સાથે રમીને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ લઈને આવ્યો છે. એનું સન્માન તો 15 ઓગસ્ટ દિવસે થવાનું છે. મને ગૌરવ એ વાતનો પણ છે કે મારા જ મત વિસ્તારનો એક છોકરો, કોસાર ગામનો છોકરો, એ સ્કેટિંગની અંદર ઈશ્વરભાઈ પટેલ સાહેબ એ સ્કેટિંગની અંદર પાકિસ્તાનને હરાવીને સિલ્વર મેડલ લાવ્યો છે. એટલે મને ગૌરવ એ વાતનો છે કે મારા મત વિસ્તારમાં 3-3 છોકરાઓ આજે મારા વિસ્તારની અંદર જ્યારે ચેમ્પિયન બનીને આવ્યા છે ત્યારે એમને વધુ પ્રોત્સાહન આપવા માટે આપણે સૌ ભેગા થયા છે. ત્યારે ફરી એ આગળ આવે, દેશનું નામ રોશન કરે, અમારા ઉલપાનું નામ રોશન કરે એ શુભેચ્છા પાઠવી છે. કોમનવેલ્થ ગેમ્સ 1930માં લંડનમાં શરૂ થઈ અને આ મલ્ટિપલ સ્પોર્ટ્સ ઇવેન્ટ હોય છે અને ગયા વર્ષે અને ખાસ કરીને જુલાઈમાં 19 જુલાઈ મહિનામાં આ કોમનવેલ્થ ગેમ્સ માટે ઓડિશા સિલેક્ટ થયું અને ઓડિશા જ્યારે સિલેક્ટ થયું ત્યારે આપણા માટે ગૌરવની વાત હતી કે ટેબલ ટેનિસ માટે ઓડિશા સિલેક્ટ થયું જેની અંદર 12 દેશોએ ભાગ લીધો અને આ બધા દેશોની વચ્ચે ભાગ લઈને આની અંદર આ હરમિત જ્યારે આગળ આવ્યો છે ત્યારે ખરેખર એક ગૌરવપ્રદ છે. અને આ કોમનવેલ્થની એક વિશિષ્ટતા એ છે કે જે ખેલાડીઓ હોય છે એમાં 50% ફિમેલ હોય અને 50% મેલ હોય, એટલે આવું વર્ષોથી એનું એક માપદંડ બનેલું છે. અને હંમેશા મહિલાઓની બાબતમાં બોલનારા આપણા સુરતના સાંસદ મેડમ દર્શનાબેન, એમને ખાસ વિનંતી કરું કે એમનું પ્રાસંગિક ઉદ્બોધન કરે. સૌને નમસ્કાર. સુમુલ ડેરીની અંદર આજે જ્યારે હરમિતભાઈને સન્માનવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છે, હું ક્યારનું ગોઠવતી હતી કારણ કે મારી પાસે લિસ્ટ હતું ને બોલવાવાળાનું લાંબુ હતું, એટલે રાજુભાઈ જ્યારે મને આમંત્રણ આપ્યું ત્યારે મેં હા તો પાડી દીધેલી કે સરસ કાર્યક્રમ છે, જે ખરેખર એ કાર્યક્રમ અમારે ગોઠવવું જોઈએ કારણ કે બધા જે હમણાં જોડે છે ને પોતાની જાતને આપણે કે અમારા વિસ્તારમાં તેવું સૌથી પહેલો મારો વિસ્તાર આવે એટલે લોકસભા મારી આવે. અને હું ક્યારની એ પણ જોતી હતી કે કેટલી બધી કેટલો મોટો સમારંભ છે એમ, એટલે ક્વોલિટી શબ્દ વાપરી દીધો રાજુભાઈએ, એટલે ક્વોલિટી નહીં ના ક્વોલિટી એટલા માટે કહું છું કે હરમિતભાઈએ હરમિતને ભાઈ કહેવો કે હરમિત કહેવો ક્યારની હું થોડી અસમજમાં હતી, પણ જ્યારે તમે એક સરસ યોગ્યતા પ્રાપ્ત હો ત્યારે ભાઈ કહેવું પડે. એટલે કેટલા લાખ લોકોનું સન્માન છે અને કેટલા લાખ લોકો વતી સન્માન સ્વીકારી રહ્યા છે તમે એવું વિચારતી હતી કે ઈશ્વરભાઈ અહીંયા આવ્યા છે રમત ગમત મંત્રી તરીકે, ગુજરાત રાજ્ય વતી સન્માન થઈ રહ્યું છે, સાંસદ તરીકે છું એટલે આખી મારી લોકસભાને 16 લાખ લોકો મારા વતી થઈ રહ્યું છે, એટલે અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ કારણ કે રાજુભાઈએ ખાસ ક્વોલિટી કાર્યક્રમ કર્યો છે, એટલે 1000 જેવી બધી વ્યક્તિઓ છે, 3 ચેરમેનો તો ઉપર આવ્યા નથી સુગરના, બરાબર ને? એટલે ઈશ્વરભાઈ જેમ રમત ગમતના મંત્રી છે અને ઓલપાડના જમાઈ પણ છે અમારા, એટલે જમાઈના હસ્તે સન્માન થવાનું છે, એટલે હું આ તો પેલો નાતો જોડતી જાઉં છું ધીમે ધીમે. એટલે સુમુલ ડેરીના આ ઓડિટોરિયમની અંદરનો આજનો આ કાર્યક્રમ, એમાં સભામાં પહેલી હરોળના રમણ કાકા, મેયરશ્રી નીતિનભાઈ, નરેશભાઈ અને પાછલી હરોળના પણ બધાના નામ દેવાય એવા, પણ મુકુલે એકદમ ચેતવી દીધા બધાને કે એ 4 લીટીમાં બોલી દીધો એટલે બધાએ વધારે બોલવાનું નથી.
હું એટલા માટે ભાગ્યશાળી રહી કે આ વખતનું ત્રીજી વખત સંસદ બન્યા પછીનું સત્ર ખૂબ સારું રહ્યું, ફ્રૂટફુલ રહ્યું, પરિણામલક્ષી રહ્યું અને એનો અનુભવ અમને રોજ થઈ રહ્યો છે. 370 ને મુદ્દે તો લોકો અનુભવ અભિનંદન આપી જ રહ્યા છે, પણ એના સિવાય પણ આખા સત્રની અંદર જે જે વાતો થઈ એ મારા માટે પણ ખૂબ યાદગાર રહી. અને એમાંની પહેલી ઘટના એવી રહી કે હું ડાયમંડ ઇન્ડસ્ટ્રીને, ટેક્સટાઇલને રિપ્રેઝેન્ટ કરું અને એ જ વાક્ય બોલ્યા કરું, એ જ પ્રશ્ન બોલું, એને બદલે આ વખતે મેં મારો વિષય જ્યારે ચેન્જ કર્યો, કારણ કે લોકસભાની અંદર બજેટમાં 4 વિષય નક્કી થયેલા આ વખતે ચર્ચા માટે, કે પહેલું સામાન્ય બજેટ, પછી રેલ બજેટ, પછી કૃષિ અને સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સ પહેલી વાર પસંદ થયું અને સ્પોર્ટ્સને એટલા માટે ઇમ્પોર્ટન્ટ આપવામાં આવી કે બીએસસી એટલે બિઝનેસ એડવાઇઝરી કમિટી જ્યારે નક્કી થતું હોય કે ભાઈ હવે કયા વિષય પર ચર્ચા થવી, તેમાં એક રાગે બધાએ એવું કીધું કે અત્યાર સુધી સ્પોર્ટ્સની ચર્ચા નથી થતી. અને ઓલ ઓવર ઇન્ડિયા લેવલે જે રીતે રિપ્રેઝેન્ટ થવા માંડ્યું, જે રીતે એવોર્ડો મળવા માંડ્યા, એટલે દરેકને પોતાના વિસ્તારની કશી ને કશી વાતો કરવી હતી. એટલે ઓલ પાર્ટી મેમ્બર્સે સર્વસંમતિથી નક્કી કરેલો વિષય સ્પોર્ટ્સ હતો. અને 4માંથી જ્યારે અમે તો સિનિયર થઈ ગયા, એટલે અમારે સામાન્ય નવા જ્યારે સંસદ સભ્ય ચૂંટાય ત્યારે પોતે પહેલાં રેલ બજેટ પર બોલે, કારણ કે માંગણી કરવાની આસાન હોય, પછી સામાન્ય બજેટ પર બોલે, સ્પોર્ટ્સ પર બહુ ઓછા બોલે. અને મેં આ વખતે સ્પોર્ટ્સમાં નામ લખાવેલું, મને ખબર હતી કે મને 3 જ મિનિટ મળવાની છે. 3 મિનિટ પણ મારા માટે એટલે ઓછી હતી કે આપણા સુરતમાંથી સિદ્ધિ પામેલાઓની સંખ્યા ખૂબ વધારે થવા માંડી. એટલે બધું લિસ્ટ લઈને ગયેલી, આંકડાકીય માહિતી લેવાની હતી, આપવાની હતી, બોલવાનું હતું, ખાલી ગુજરાતમાંથી હું એટલી જ બોલવાની હતી. એટલે આમ તો એવું થાય કે સુરતના જ ખેલાડીઓના નામ બોલીએ તો અન્યાય કહેવાય, એટલે ગુજરાતના ખેલાડીઓને પણ નામ બોલવા જોઈએ, પણ આ બધા મોકા નહીં મળ્યા, કારણ કે એક દિવસે 2-3 બિલ પાસ કરવાના હોય અને તે દિવસે પણ આવું અગત્યનું બિલ પાસ કરવાનું હતું. એટલે જ્યારે મને બોલવાનો મોકો શરૂ થયો ત્યારે સરિતાથી થઈ, કારણ કે મહિલા તરીકે ત્યારે સરિતા નવો એવોર્ડ લઈને આવેલી અને હરમિતનો બીજો નામ મારે બોલવાનું હતું. 3 મિનિટ પતી ગયા પછી મને યાદ જ નહીં આવે કે હું એનું નામ બોલેલી કે નહીં, એટલે ઘરે જઈને રિકોલ કર્યું કે બોલેલી કે નહીં, તો બોલેલી હતી. એટલે મને શાંતિ થઈ ગઈ. મેં કીધું જો મેં હરમિતનું નામ નહીં બોલ્યું હશે તો મેં એને અન્યાય કર્યો હશે, પૂજાનું નામ પણ નહીં બોલી હશે તો પણ મેં અન્યાય કર્યો હશે. અને પછી મારી ભૂલ થઈ ગઈ કે અદિતિને અનુજાનું નામ બોલી. ભૂલ એટલા માટે થઈ કે મદદ એને રાજ્ય સરકાર તરફથી થઈ નથી, એટલે મારા વક્તવ્યમાં એ વસ્તુ આવી ગઈ કે આવી રીતે સ્પોર્ટ્સને ખૂબ એન્કરેજ થાય છે. હાલના સંજોગોમાં એક વાત હું ચોક્કસ કહી શકું કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૈસાથી અટકશે એવું ખસશે પણ બનશે નહીં, પણ એની યોગ્ય સ્તરે રજૂઆત કરવાની હોય છે, યોગ્ય માધ્યમથી એમાં આગળ વધવાનું હોય છે. એટલે એની એટલી ખાતરી તો અમને આપી દીધી છે, કારણ કે ઘણી બધી જગ્યા ઉપર એવું હોય કે રાજ્ય સરકાર સપોર્ટ કરતી હોય, પ્રમોટ કરતી હોય, પછી કેન્દ્ર સરકાર કરતી હોય, એટલે ડાયરેક્ટ પણ એના પોર્ટલ બનાવેલા છે અધિકારીઓ ખેલાડીઓ માટે, એટલે એ બધી સિસ્ટમ મેં સમજી લીધી. અને જ્યારે કિરણ રિજ્જુજી પોતે સ્પોર્ટ્સ પર્સન પણ છે અને ખૂબ પ્રોત્સાહિત લોકોને કરતા હોય, ત્યારે એમને મેં એવું પૂછી લીધું કે મારે ત્યાંનો કોઈ ખેલાડી આવે તેને તમે ફોટા પડાવજો અને એને હું મેળવવા લઈ જઈશ. એટલે હરમિતનો સંપર્ક મારા એના ફોન પર થયો, જે મારી પાસે નંબર હતો. તો એવું કહ્યું પણ ખરું કે એ દિલ્હીમાં 26 તારીખે આવવાનો છે અને તમારો કોન્ટેક્ટ કરશું, પણ તારો કોન્ટેક્ટ થયો નહોતો અને મેં એપોઇન્ટમેન્ટ લઈને તૈયાર રાખેલી, એટલે પેન્ડિંગ છે એવું સમજીને ચાલુ કે હવે જ્યારે પણ દિલ્હી આવે ત્યારે સ્પોર્ટ મિનિસ્ટર સાથે આપણે મળવાનું આપણે બાકી છે. એટલે ખરેખર મને લાગે છે કે આપણે અહીંયા એટલા માટે ભેગા થયા છે કે ઓલિમ્પિકમાં જતા પહેલા એને પોતાનું નામ રોશન કર્યું છે, એવી જ રીતે સિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિને જ્યારે સન્માન મળે, માન સન્માન મળે, મેડલ તો કદાચ એને કેટલા મળ્યા હશે આપણને ખબર નથી, એક આંકડો પૂછી તો લેવો જ પડશે, કારણ કે એની સિદ્ધિઓ કેટલી છે અત્યાર સુધીમાં એનો આંકડો એ પોતે જાતે અનુભવ, કારણ કે નાનપણથી એણે જે સિદ્ધિ કરી છે, માતા પિતાના સપોર્ટથી જે અત્યાર સુધી પ્રગતિ કરી છે અને સુરતનું નામ રોશન કર્યું છે, એટલે ખરેખર ખૂબ આનંદ અને ગર્વ થાય છે. અને રાજુભાઈને ફરી પાછા અભિનંદન એટલા માટે પાઠવું કે સુમૂલ ડેરીની અંદર અમને બધાને ભેગા કરીને એક સરસ સવારે એક સરસ વ્યક્તિનું સન્માન કરવા માટે અમને ભેગા કર્યા, એટલે તમારા જે તમારી લાગણી છે અને તમે જે ઉત્સાહથી આજે હરમિતનું સન્માન કરવાના છે એ બદલ સુમૂલ ડેરીને પણ ખૂબ અભિનંદન પાઠવું. ભવિષ્યમાં પણ આવા કોઈ ખેલાડીઓ ક્યાં પણ પોતે
પૈસાથી નહીં અટકશે, પ્રોત્સાહનથી નહીં અટકશે, એની તમારા વતી અમને ખાતરી છે કે આ વસ્તુમાં તમે ક્યાંય પાછી પાની નથી કરવાના. એટલે ફરી પાછા મારા તરફથી, સુરતના મારા મત વિસ્તાર તરફથી, એટલે 16 લાખની જનતા તો ખરી જ, અને એક સાંસદ તરીકે પણ કેન્દ્ર સરકાર વતી પણ હરમિતને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય જય ગરવી ગુજરાત. આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલ, મિનિસ્ટર ઓફ સ્ટેટ કોઓપરેશન, સ્પોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ, આ બધું જ સાહેબ જોવે છે. અને ખાસ કરીને બહુ ઓછાને ખ્યાલ હશે કે ગુજરાતની અંદર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે, અને એનું મુખ્ય મથક અત્યારે ભલે ગાંધીનગરમાં છે, પણ એ વડોદરામાં પણ આકાર લઈ રહ્યું છે, અને સાહેબ એનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે, એવા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પરંતુ આ કાર્યક્રમ આગળ વધાવતા પહેલા આપણે હરમિતને મોમેન્ટો આપીને એનું સન્માન કરીએ. હું રાજુભાઈ સાહેબ, દર્શના મેડમ અને માનનીય ઈશ્વરભાઈ સાહેબ ત્રણે વિનંતી કરું કે ભેગા થઈ આપણા હરમિતને મોમેન્ટો. સાથે સાથે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના ચેરમેન શ્રી નરેશભાઈ સાહેબ પણ અહીં ઉપસ્થિત છે, અને નરેશભાઈ સાહેબને અને ઈશ્વરભાઈ સાહેબ, નીતિનભાઈ સાહેબ ત્રણેને વિનંતી કરું છું કે હરમિતને મોમેન્ટો અર્પણ કરે. આપણા તમામ વતી બંને સંસ્થાઓએ શ્રી હરમિતનું સ્વાગત અને સન્માન કર્યું છે. એપીએમસીના ચેરમેન શ્રી રમણભાઈ સાહેબ અને એમની ટીમ શ્રી હરમિતનું સન્માન કરશે. મેયર સાહેબને જોડાવા વિનંતી છે. હવે આપણે બે મહાનુભાવોને સાંભળવાના છે, શ્રી હરમિતભાઈ અને આપણા સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, આ બંનેઓને આપણે સાંભળવાના છીએ. પણ હું પહેલા હરમિતને એવું કહેવા માંગુ કે એ આવે અને એમના કહેવાય ને કે જે પણ સ્મરણો, એમણે જે કઈ રીતે મહેનત કરી, એમની જે પણ કઈ યાદગાર ક્ષણો છે એ આપણને કહે. અને ત્યાર પછી મેં તમને કહ્યું એમ સ્પોર્ટ્સમાં ખૂબ જ ઇનિશિયેટિવ લેનારા આપણા માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબને આપણે સાંભળી. આજના સમારંભમાં મુખ્ય મહેમાન તેમજ મારા ઓલપાડ તાલુકા સાથે નજીકનો નાતો ધરાવતા એવા રાજ્યના સમગ્ર ખેલાડીઓના માનનીય રમતગમત મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ અતિ સૌમ્ય અને હંબલ પ્રતિભા ધરાવતા આપણા સુમૂલના પ્રમુખ શ્રી ચેરમેન રાજુભાઈ પાઠક સાહેબ અને સાંસદ શ્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ અને કલેક્ટર શ્રી અને મેયર સાહેબ, આપણે ત્યાં એકચ્યુઅલી ઇન્ડિયામાં એવું હોય છે કે ક્રિકેટર્સ કે ક્રિકેટ પ્લેયર્સને જ વધારે બહુમાન થતું હોય છે, પણ આ વખતે હવે આપણા રાજ્યમાં એક નવી પ્રથા છે કે બાકી પ્લેયર્સોને પણ સન્માન અને બહુમાન થઈ રહ્યું છે, અને એનું આખું શ્રેય હું કહીશ કે આપણા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબને છે, જેના કારણે મારા જેવા પ્લેયર્સ પણ જે ઘણા વર્ષો પહેલા જે વિચારી પણ નહીં શકતા હતા કે કોમનવેલ્થ ગેમ્સ કે કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં મેડલ્સ અમે લાવી શકીએ,
પણ એમની પોલિસીના કારણે કે જેના કારણે અમે અહીંયા પહોંચી શક્યા છીએ, આ લેવલ પર પહોંચી શક્યા છીએ, અને આટલા વર્ષોની જે મારી મહેનત, 20 વર્ષથી હું ટેબલ ટેનિસ રમી રહ્યો છું સતત, અને ઘણા સ્ટ્રગલ્સ આવ્યા, પણ એની સાથે સાથે ઘણા લોકોનો સપોર્ટ પણ રહ્યો છે, જેમાં મારા માતા પિતા, મારા ભાઈ જે મારા પોતે કોચ છે, અને મારા પ્રેક્ટિસ પાર્ટનર્સ હોય કે ઘણા એવા કોચિસ હતા સાથે સાથે, મારા ફિટનેસ ટ્રેનર્સ, કે પછી હું જ્યાં પ્રેક્ટિસ કરતો સુરત ટેનિસ ક્લબ છે ત્યાં, અને સ્કૂલ્સ હોય મારી, કે દરેકનો એવો સપોર્ટ રહ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે દરેકનો એટલો બધો સપોર્ટ રહ્યો છે કે એક પણ વસ્તુ અગર મારી લાઈફમાં નહીં આવી હોત, એના હું આ લેવલ પર પહોંચી જ નહીં શક્યો હોત. એટલે આ બધાનો શ્રેય જાય છે બધાને, કે જેમનો આશીર્વાદ રહ્યો. અને છેલ્લે હું એ જ કહેવા માંગીશ કે તમે બધા જ અહીંયા આવ્યા મને બિરદાવવા, અને મને આટલો આશીર્વાદ આપવા માટે, જેના કારણે મને ખૂબ જ મોટિવેશન મળે છે. અને હું એ જ ઈચ્છીશ કે તમે આ જ રીતે મને આશીર્વાદ આપતા રહો આગળ પણ, કે હું વધારે ને વધારે ઇન્ડિયા માટે મેડલ જીતી શકું, સુરત માટે જીતી શકું, ગુજરાત માટે જીતી શકું, અને વધારે આવી જ સિદ્ધિઓ લાવતો રહું. થેન્ક યુ સો મચ. હું શ્રી હરમિતના સમગ્ર પરિવારને બોલાવવા માંગુ છું, અને અમારા ચેરમેન શ્રી રાજુભાઈ સાહેબને અને ઈશ્વરભાઈ સાહેબને વિનંતી કરું કે આખા પરિવારનો એક બુકે આપીને સન્માન કરે, કે જેમણે આપણને આવો એક વિરલો આપ્યો છે. શ્રી હરમિતના દાદા દાદી પણ ઉપસ્થિત છે, અને ખરેખર આપણા માટે પણ બહુ સૌભાગ્યની ઘડી છે. તાળીઓના ગડગડાટથી આ પ્રસંગને આપણે ખરેખર વધાવી લઈશું, કે ખરેખર હૃદયભાઈ આપ પણ જોડાઓ. શ્રી હરમિતના ભાઈ અહીંયા ઉપસ્થિત છે. અચ્છા, તમને ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે કેટલા દેશોએ ભાગ લીધો હતો ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જે ઓડિશામાં થઈ, એમાં ઇન્ડિયા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, સાયપ્રસ, ઇંગ્લેન્ડ, નાઇજીરિયા, સાઉથ આફ્રિકા, સિંગાપોર, વેલ્સ અને સ્કોટલેન્ડ, આમાંથી ખાલી ઘાના, ગુયાના અને પાકિસ્તાન નહોતું, બાકીના બધા જ આ દેશો હતા. અને એમાં આપણા હરમિત જ્યારે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ લઈને આવ્યા હોય ત્યારે ખરેખર એ મહાન સિદ્ધિ છે. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો, અને આપણા લાડીલા શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, માનનીય ઈશ્વરભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. મિત્રો, આજે માત્ર સુરત કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રને વિશ્વ સ્તરે જે નામના અપાયું છે એના આજે સન્માન સમારંભ રાખ્યો છે, એવા ભાઈ શ્રી હરમિતભાઈના સભારંભમાં ઉપસ્થિત સુરતના સાંસદ બેન શ્રી દર્શનાબેન જરદોશ,
મારા વિધાનસભાના સાથી મિત્ર એવા શ્રી મુકેશભાઈ પટેલ, સુરતના મેયર શ્રી જગદીશભાઈ પટેલ, આપણા સૌના વડીલ અને એપીએમસીના ચેરમેન શ્રી અમર કાકા, સુમોડીના ચેરમેન શ્રી રાજુભાઈ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી નરેશભાઈ, સુરેશભાઈ, અનિલભાઈ, શહેર ભાજપ પ્રમુખ શ્રી નીતિનભાઈ, ડૉક્ટર મુકુલભાઈ જોશી, શ્રી વસંતભાઈ ગજેરા, સુમુલા વાઇસ ચેરમેન શ્રી રીતેશભાઈ, અહીંયા ઉપસ્થિત સર્વે સુગરના ચેરમેનશ્રીઓ, સુમુલ દેવીના વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ, કર્મચારી મિત્રો, ભાઈ હરમિત દેસાઈના પરિવારજનોશ્રીઓ, મિત્રો, શુભેચ્છકો તથા પત્રકાર મિત્રો, મિત્રો, ઓસ્ટ્રેલિયા ખાતે કોમનવેલ્થ ગેમમાં સુરતના યુવાન હરમિતભાઈ દેસાઈએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સુરત જિલ્લાને માત્ર રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાયું છે અને આ ગૌરવવંતી ઘટનાના સહભાગી થવા આપણે સૌ આજે અહીંયા સુમુલા મધ્યપ્રદેશ એકત્ર થયા છે ત્યારે શ્રી હરમિતભાઈ દેસાઈ તેમના પરિવારજનો તથા સાથે સાથે સુમુલ રેડીના પણ સમગ્ર પરિવારને હું ગુજરાત વતી એવાનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે પ્રકાર મિત્રો કહેવાયું છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય, સાથે જ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી જેવી યુક્તિઓને સાકાર કરવામાં અહી પ્રતિભાનો અમૂલ્ય ફાળો રહ્યો છે. જે પ્રકારે હરમિતભાઈ એશિયન ગેમની પણ વાત કરું ત્યારે ભૂતકાળની વાતો કરીએ ત્યારે ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતની લોકોની ગણના થતી કે ગુજરાતીઓ એટલે દાળભાત ખાનારા લોકો, ગુજરાતીઓ એટલે વેપારી લોકો, ક્યારેય પણ ખેલકૂદમાં ગુજરાતીઓ આગળ ના આવે આપણે જોતા હતા કે હરિયાણા હોય, પંજાબ હોય, એવો ખેલકૂદ ક્ષેત્રે ખૂબ આગળ રહેતા હતા. મિત્રો, આ 2010ની અંદર આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબે આ ગુજરાતની અંદર 2010માં આ શરૂઆત કરી. મિત્રો, આ એશિયન ગેમની અંદર 2014માં આપણા ગુજરાતમાંથી બે ખેલાડીની પસંદગી થઈ પરંતુ આપણને સફળતા મળી નહીં. 2018માં 6 જેટલા ખેલાડીઓની ગુજરાતમાંથી પસંદગી થઈ, એ પૈકી 4 જેટલા ખેલાડીઓ આપણને સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા. એમાં પણ મને કહેતો આનંદ થાય છે કે 4 પૈકી 3 એમાં ભાઈ શ્રી હરમિતભાઈ, માનવ ઠક્કર અને કુમારી સરિતા ગાયકવાડ, આ 3 આપણા દક્ષિણ ગુજરાતના એટલે સવિશેષ એક ગુજરાતના સ્પોર્ટ મિનિસ્ટર તરીકે ના અમારા દક્ષિણ ગુજરાતના, આમ તો હું પણ સુરતની બોર્ડરની બાજુનો જ છું, એમ અમે હું અને દર્શનાથી જોડે ફરતા તમે અહીંયા જીવન ભરતી અંદર, એટલે આ સુરતી જોડે પહેલેથી નાતો અમારો વધારે, ત્યારે અમારા સુરતના અને દક્ષિણ ગુજરાતના જ્યારે દીકરા દીકરીઓ ખેલકૂદ ક્ષેત્રે જ્યારે આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા એ સ્વાભાવિક છે કે આપણને પણ ખૂબ આનંદ થાય. મિત્રો, એ જ પ્રકારે કે જે 2018ની અંદર આ એશિયન ગેમમાં હરમિતભાઈને આ આપણા બાકીના 3 કુલ 4 જેટલા આ ઇવેન્ટમાં ભાગ લીધા હતા અને ભાઈ શ્રી હરમિતે એ ટીમ ઇવેન્ટમાં જાપાનને હરાવીને એટલે પોતે બ્રોન્ઝ મેડલ મેળવીને જીત મેળવી હતી. ભારતીય ટીમનું 43માં મેડલ જીતવામાં સ્વપ્ન પૂરું કરવામાં પણ હરમિતભાઈ દેસાઈનું મહત્વપૂર્ણ યોગદાન પણ એમનું રહ્યું છે. સાથે જ ઓસ્ટ્રેલિયા ખાતે આયોજિત 21મી ગોલ્ડ કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરીને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને ડબલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી હરમિત દેસાઈએ ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાત તરફથી કોમનવેલ્થ ગેમમાં એક સાથે 2 મેડલ જીતનાર હરમિત દેસાઈ એ પ્રથમ ખેલાડી મિત્રો રહ્યા છે. ત્યારે ફરી જ ટૂંકો મેળવીને પાઠવું છું. 2019માં કટક ઓડિશા ખાતે પણ 21મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી સિંગલ અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને મિક્સ ડબલમાં બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. વિશેષ આનંદની બાબત એ છે કે મેન્સ ટીમ ઇવેન્ટ સ્પર્ધાના દિવસે ભાઈ શ્રી
હરમિતભાઈનો જન્મદિવસ હતો અને જન્મદિવસે ગોલ્ડ મેડલ જીતીને રાષ્ટ્રના તરણે એમને ભેટ ધરી છે, મોટી જીભ હોઈ ન શકે. મિત્રો, રમત પ્રત્યે સતત ધ્યાન, તાલીમ, મહાવરો અને મહેનતના પરિણામે આ હરમિતભાઈને અનોખી સિદ્ધિ પણ એમણે પ્રાપ્ત કરી છે. મિત્રો, જે પ્રકારે હમણાં જ વાત કરી કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ ખેલ પ્રતિભાઓને વિકસાવવા માટે ખૂબ મહેનત કરી રહી છે, આ કોમનવેલ્થ ગેમમાં પણ ઓસ્ટ્રેલિયા જતા પહેલા હરમિત દેસાઈએ જે પ્રકારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે 4 વર્ષનું સ્વપ્ન, કઠોર પરિશ્રમ, 4 વર્ષની ધીરજ ખાતરને પરિણામે હું બીજી વાર તક મેળવું છું, ત્યારે હું ચોક્કસપણે કહું છું કે હું હાથ ખાલી પાછો નહીં આવું. અને ભાઈ શ્રી હરમિતે ભારત દેશ માટે મેડલ મેળવ્યા, આ જ બાબત એમને મહેનત અને સારી સ્પોર્ટ્સમેનશીપના દર્શન કરાવે છે. મિત્રો, ટેનિસ સ્ટાર રાફેલ નદલને પોતાનો આદર્શ માનનારા હરમિત દેસાઈએ ટેનિસ વર્લ્ડ રેન્કિંગ ટેબલમાં ટોચના 100 ખેલાડીઓમાં હાલ 112મા ક્રમાંકે સ્થાન મેળવનાર સૌથી નાની ઉંમરનો અને પ્રથમ ગુજરાતી ખેલાડી છે, જે આપણા માટે વિશેષ ગૌરવ અને આનંદની ઘટના છે. આ અગાઉ વૈશ્વિક કક્ષાની વર્લ્ડ ચેમ્પિયનશીપ 2015 મલેશિયામાં એમણે ગોલ્ડ મેડલ અને એશિયન ચેમ્પિયનશીપ 2015માં થાઈલેન્ડ સાથે ગોલ્ડ મેડલ, 20મી કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં 2015માં 2 ગોલ્ડ મેળવી ભારતને ગૌરવ અપાયું છે. ભાઈ શ્રી હરમિતભાઈ દેસાઈએ ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતની ફ્લેગશીપ સક્રિય યોજના દ્વારા પણ હેતર આ ઓલિમ્પિક 2020ના તાગેતર ખેલાડી તરીકે પણ એમની પસંદગી થયેલી છે. મિત્રો, આ ઓલિમ્પિક 2020 અને 2024ના તાગેતર ખેલાડીઓને અત્યારે જ એમને વિશિષ્ટ તાલીમ કે જે દેશમાં ન હોય તો એને વિદેશની અંદર પણ એને સારા કોચિસ મળે અને સારી ટ્રેનિંગ મળે એ પ્રકારની આ કામગીરી આ રાજ્ય સરકાર દ્વારા મિત્રો થઈ રહી છે. શ્રી હરમિતભાઈએ વર્ષ 2007થી અત્યાર સુધીમાં આ સરકારશ્રીની જે નિઝબેલ જે સહાય મળે એમાં પણ 79.64 લાખ રૂપિયાની એમને સહાય મળી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવેલા ખેલાડીઓ પણ પ્રોત્સાહિત કરવા માટે ખેલ પ્રતિભા પુરસ્કાર દ્વારા પણ એને 79.50 લાખના રોકડ પુરસ્કાર મળી છે. 1.59 કરોડ રૂપિયાને એમને સન્માનિત આ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને સુમલ દ્વારા પણ શ્રી હરમિતભાઈને દેસાઈને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો. ત્યારે થોડા સમય પહેલા જ આપણા ગુજરાતની ડોલ્ફિન ડાંગ ક્વીન કુમારી સરિતા ગાયકવાડ અને મિત્રો આપણા બીજા જે છે એ મુરલી ગાવિત, એ મુરલી ગાવિત પણ 10 કિલોમીટરની દોડની અંદર એ પ્રથમ આવીને એને પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આવા અનેક વિભૂતિઓ આપણા ગુજરાતી દક્ષિણ ગુજરાતની જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે મિત્રો એટલું જ કહીશ કે જે પ્રકારે ખેલ મહાકુંભ થકી જે બાળકોની અંદર શક્તિઓ બની હતી એ ઉજાગર કરવાનું કામ આ રાજ્ય સરકારે કર્યું છે. એમાં આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજી અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ નીતિનભાઈ પટેલ પણ આ ખેલ કુદ ક્ષેત્રે ખૂબ એ કરીને અહીં પ્રતિભાવ વિકસાવીને એઓને સારા મિત્રો પ્રાપ્ત થઈ માટેના કામગીરી પણ મિત્રો કરી રહ્યા છે. ત્યારે આ તબક્કે આજે બેન સરિતા ગાયકવાડને જે પ્રારંભ વાત કરી ત્યારે એમને 68 લાખનો ચેક આ સગર દ્વારા આપીને અહીં પ્રતિભાને એક નવાજવાનું કામ, પ્રોત્સાહિત કરવાનું કામ આ સગર સંસ્થા કરું. ત્યારે તમામ સગર સંસ્થાઓને હું આ તબક્કે અભિનંદન પાઠવું છું. મિત્રો, ફરીથી જે પ્રકારે રમતગમત મંત્રી તરીકે જે ખેલાડીઓને જે કંઈ જરૂર હશે, નિયમોમાં કે ફેરફાર કરવા જેવું હશે તો એ કરીને આપણા ગુજરાતના જે રમતવીરો છે એ લોકોને અન્યાય ન થાય એ માટેના પણ મારા પ્રયત્ન છે. ભાઈ શ્રી હરમિતભાઈને પણ ભવિષ્યમાં પણ આવી અનેક સફળતાઓ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવું છું અને ઓલિમ્પિક 2020ની અંદર પણ એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના પણ કરું છું. ત્યારે ફરીથી આપ સૌને શુભેચ્છા પાઠવી રહ્યો છું અને માત્ર ભારતમાં દગી જાય. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ અને ખરેખર ખૂબ જ પ્રોત્સાહક એવું આપનું વક્તવ્ય આપે આપ્યું. આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો પણ ઉપસ્થિત છે અને એમાં અમે નોંધ લઈએ છીએ ડોક્ટર એન કે દસ્તા, ડાયરેક્ટર સ્પોર્ટ્સ SPNIT, મેડમ શ્રીમતી રૂપલબેન શાહ જે કોર્પોરેટ મેમ્બર નારી સુરક્ષા સમિતિના ચેરમેન છે અને અંતમાં હું અમારા વાઇસ ચેરમેન શ્રી પ્રીતિશભાઈ વસાવા સાહેબને આ કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે એક
અનુજાબેન અને અદિતિબેન આપ આવશો. હિમાલય ટ્રેકિંગ પર અને તમે બે મિનિટ ખાલી જો તમે કહો તો વધારે સારું રહેશે. હા સૌ પ્રથમ તો અમને અહીંયા આમંત્રિત કરવા બદલ આભાર, અને અમને આટલું રેકગ્નિશન અહીંયા આપ્યું એની માટે આભાર માનું છું. અમે લોકો માઉન્ટ એવરેસ્ટ, જે દુનિયાનો સૌથી મોટો પર્વત છે, હું અને મારી બેન અનુજા, અમે લોકો એ સર કરીને આવ્યા છે આ 22 મે. અને અમે ગુજરાતની ફર્સ્ટ બહેનો છીએ જે આ એવરેસ્ટ સર કર્યું છે, અને ઇન્ડિયાની, વર્લ્ડની સેકન્ડ સિસ્ટર્સ છે જે આ સર કર્યું છે. મારી સિસ્ટર હમણાં અહીંયા ઉપસ્થિત નથી કારણ કે હમણાં ઇન્ડોનેશિયા છે અને એ ત્યાંનો હાઈએસ્ટ માઉન્ટેન ક્લાઇમ્બ કરવા ગઈ છે. અને અમારું એક મિશન છે કે જે આપણી દુનિયાના 7 ખંડ છે, સાથે 7 ખંડના જે હાઈએસ્ટ માઉન્ટેન્સ છે, દરેક ખંડનું હાઈએસ્ટ અમારે ક્લાઇમ્બ કરવું છે. અદિતિબેનનું સ્વાગત કરવા અને એમનું સન્માન કરવા માન્ય ઈશ્વરભાઈ સાહેબ અને મહાનુભાવોને વિનંતી કરીશ. નાંદેડ પીપલ્સ બેંક તરફથી જેઓ પણ શ્રી હરમિતનું સન્માન કરવા માંગે છે એમનું માઇકમાં નામ બોલીને સીધું હરમિતને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરી લે. જેઓ પણ શ્રી હરમિતનું સન્માન કરવા માંગે છે તમામને વિનંતી છે તેઓ સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન તરફથી સેક્રેટરી કમલેશભાઈ સેલર અને જિગ્નેશભાઈ સી આર પાટીલ સન્માન કરવા ઈચ્છે છે. રાંદેર પીપલ્સ બેંક વતી ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ દાડી અને મેનેજિંગ ડિરેક્ટર ભૂપેન્દ્ર પટેલ અને પ્રિન્સિપલ એમ એસ વિચલા. સુરત ટેનિસ ક્લબ હતી. હરમિત તમારો બહુ લાડો છે. અમારે એક પુષ્પ હતી. અમારા સુમૂલના વાઇસ ચેરમેન શ્રી રીતેશભાઈ શ્રી હરમિતનું સન્માન કરે છે. નરેશભાઈ ગાંધીને વિનંતી કરું. નરેન્દ્રભાઈ ગાંધી ચેમ્બર ઓફ કોમર્સ માંથી ધર્મેશભાઈ વાણિયાવાળા અને અતુલભાઈ સોડીવાલા. શ્રી પ્રદીપભાઈ કાપડિયા શ્રી હરમિતનું મોમેન્ટો આપશે. આપણે કાર્યક્રમના અંત બાજુ જઈએ પહેલા એક એવું પણ આપણે કરવા માંગીએ છીએ કે શ્રી હરમિતને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. તો તમામને વિનંતી કરું કે ઉભા થઈને આપણે તાળીઓથી વધાવી લઈએ. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.
ડોક્ટર એમ કે દત્તા, સ્પોર્ટ્સ ડાયરેક્ટર એસવીએનઆઈટી. Behalf of my university, Veeranma South Gujarat University, Hermit is our university player. So, behalf of university, I hand it. અમારા સુમૂલના તમામ ડિરેક્ટર સાહેબોને વિનંતી, શ્રી અજીતભાઈ સાહેબ, બળવંતભાઈ સાહેબ, તમામ સાહેબો આવીને શ્રી હરમિતનું અભિવાદન કરે. શ્રી રીતેશભાઈ સાહેબ જોડાવા. હું શ્રી સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી રીતેશભાઈ વસાવા સાહેબને વિનંતી કરું કે આ કાર્યક્રમની આભાર વિધિ તેમના શબ્દોમાં કહે. જેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત દેશને ગૌરવ અપાવ્યું એવા હરીશભાઈને, હરીશભાઈ દેસાઈજીના આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત ખુદ હરમિતભાઈ, માન્ય મંત્રીશ્રી ઈશ્વરભાઈ, સુમૂલના અમારા ડાયનેમિક ચેરમેન આદરણીય રાજુભાઈ શ્રી, ડિરેક્ટરશ્રીઓ અજીતભાઈ, બલવંતભાઈ, જીતેન્દ્રભાઈ, પ્રવીણભાઈ અને ભરતસિંહજી, તેમજ સુરત જિલ્લા કોઓપરેટિવ બેંકના આદરણીય ચેરમેન શ્રી, તેમજ સુમૂલના ડિરેક્ટર શ્રી આદરણીય નરેશભાઈ, એપીએમસીના ચેરમેન આદરણીય રમણ કાકા, સાંસદ શ્રી આદરણીય શ્રીમતી દર્શનાબેન, મેયર શ્રી જગદીશભાઈ, સુરત મહાનગરના આદરણીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નીતિનભાઈ, મહેમાનો, હરમિતભાઈ આપે જે સુરત શહેરને, ગુજરાતને, ભારત રાષ્ટ્રને જે સન્માન અપાવ્યું એ બદલ સુમૂલ પરિવાર આપને ખૂબ શુભેચ્છા પાઠવે છે. અને આવનાર સમયમાં પણ આપ છો, અનિતાબેન છે, અનુજાબેન છે, એ પણ રાષ્ટ્રનું ખૂબ નામ રોશન કરે એવી અમે શુભકામના અર્પણ કરીએ છીએ. આપના માટે એક પંક્તિ બોલીશ. ઈશ પદ કી યે રીત નહીં, વિશ્રાંત ભવન મેં રુક જાય, પહોંચના ઉસ સીમા તક હૈ જિસકે આગે રાહ નહીં. ફરીથી આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા મંચસ્થ મહાનુભાવ, આપે આ કાર્યક્રમનો દીપાવળી બદલ આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી. કાર્યક્રમ આપણો સમાપ્ત થાય છે, પણ કાર્યક્રમના અંતે આપણે બધાએ જ ભોજન લઈને છૂટા પડવાનું છે અને ભોજનની વ્યવસ્થા બાજુમાં જ પટાંગણમાં છે. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ સુમૂલના ગેસ્ટ હાઉસમાં એમનું સ્થાન લે અને ઓડિટોરિયમમાં બેઠેલા તમામ આ ઓડિટોરિયમની બાજુમાં આપણે ભોજન વ્યવસ્થા ગોઠવી છે તો ત્યાં ભોજન લઈને જ